જય શર્મા મિત્રો, કેમ છો? મજામાં? તેરમા લેક્ચર લાસ્ટ ટાઈમ મેં તમને સંકરણની વ્યાખ્યા બધી સમજાવી અને કેમાં કયું સંકરણ જોવા મળે એ લિગેન્ડના આધારે મેં તમને વાત કરી. ઓકે, ચલો આપણે સંયુક્ત બંધનવાદની અંદર CuNH3+3માં સંકરણ તમે સમજાવો, બરાબર ને? ઓકે, સિમ્પલ કોન્સેપ્ટ છે. ચલો પહેલા તો આપણે એનું નામ લખીશું, હેક્સામાઇન કોબાલ્ટ 3. કારણ કે જો આની 0 તો રહી ગઈ પ્લસ 3, એટલે આની 3 થશે CO3. અને આ સંકીર્ણ આયન છે એટલે આનું નામ કરો તો પહેલા લીગેલનું નામ કરતા હેક્સામાઇન કોબાલ્ટ, ધનાયન છે એટલે કોબાલ્ટ લખે, કોબાલ્ટ એટ ના લખે, સંકીર્ણ ઋણ હોય તો જ એટ લાગે ને, બરાબર છે? એટલે હેક્સામાઇન કોબાલ્ટ 3 આયન, હેક્સામાઇન કોબાલ્ટ 3 આયન, રાઈટ? એમાં Fe જે છે, Fe એની પ્રાથમિક સંયુક્તતા, પ્રાથમિક સોરી CO છે ને, CO ની પ્રાથમિક સંયુક્તતા પ્લસ 3 છે, રાઈટ? હવે આ Mn6 પ્રકારનો સંકીર્ણ છે, Mn6 લિગેન્ડ 6 ને L6, તેમાં બે સંકરણ જોવા મળે, કાં તો D2SP3 સંકરણ અથવા SP3D2 સંકરણ ધરાવે, રાઈટ? આ બે બધી કયું જોવા મળશે એ તમને ખબર છે, લિગેન્ડ આધારે નક્કી થાય. એમોનિયા લિગેન્ડ પ્રબળ છે, રાઈટ ને? તો પ્રબળ લિગેન્ડ તો આગળ D હોય એવું સંકરણ જોવા મળે, એટલે NH3 ખરી, NH3 એ પ્રબળ લિગેન્ડ છે. કેવો છે? પ્રબળ લિગેન્ડ હોવાથી D2SP3 સંકરણ જોવા મળે, D2SP3 સંકરણ જોવા મળે. આમાં નક્કી જ છે ને યાર, મેં તમને વાત જ કરી છે ને, પ્રબળ લિગેન્ડ તો આ બે માંથી કયું સંકરણ, તો આગળ D હોય એવું સંકરણ, તો D2SP3. ઓકે, તો D2SP3 સંકરણ હોય તો એમાં બે 3D કક્ષકો ખાલી હોવી જોઈએ, ખાલી હોવી જોઈએ. ચલો આપણે પહેલા Fe ની ઇલેક્ટ્રોન કરીએ, Fe એટલે MnFe 26 ને, અરે સોરી CO છે, CO Fe CO એટલે 27. ઓકે, આર્ગોન 3D અને 4S 18 ને 2 20, 20 ને 7 27. પણ જો હું CO પ્લસ 2 કરું, પ્લસ 3 કરું, પ્લસ 3 છે ને, યસ પ્લસ 3 છે, તો 3 ઇલેક્ટ્રોન લોસ કરશે, 4S ના 2 ગુમાવશે અને 1 3D નો ગુમાવશે, એટલે આર્ગોન 3D 6, 4S 0, અને આ પાછળ 4P પણ 0 જ થાય. એટલે અહીંયા તમે જુઓ કે 3D 1 2 3 4 5, આ 1 આ 2 3 4 5 6, આ 3D 6, પછી આ 4S, 4S માં 0, અને આ 4P, તો 4P માં પણ 0, બરાબર ને? આ પ્રકારની રચના છે. જો D2SP3 સંકરણ ધરાવે ને, આનો મિનિંગ એવો થાય, બે 3D કક્ષકો, બરાબર, બે 3D કક્ષકો, એક 4S, એક 4S અને 3 4P કક્ષકો, 3 4P કક્ષકો ખાલી હોવી જોઈએ. ચલો એક 4S અને 3 4P ખાલી તો છે જ, પણ 3D ખાલી નથી બી, એટલે આ 6 ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય, તો 4 જે અયુગ્મિત છે ને એ યુગ્મિત થઈ જશે અને 2 3D કક્ષકો ખાલી પડશે. તો હવે CO પ્લસ 3 ની 2 3D, 1 4S અને 3 4P કક્ષકોનું સંમિશ્રણ થશે, અને સમાન શક્તિ સમાન આકાર ધરાવતી 6 D2SP3 સંકર કક્ષકો બની ગઈ, બની ગઈ. હવે એમોનિયા છે લિગેન્ડ છે, તો પ્રબળ લિગેન્ડ એમોનિયા જે ખરી ને, 6 પ્રબળ લિગેન્ડ એમોનિયા
એ છ પ્રબળ લિગેન્ડ એમોનિયા તરફથી આવતા ઇલેક્ટ્રોનિકમાં સ્વીકારશે. હા, એમોનિયામાં નાઇટ્રોન ઇલેક્ટ્રોન પ્રદાન કરે, એક એમોનિયા એક ઇલેક્ટ્રોન પ્રદાન કરે, તો છ છે, છ ઇલેક્ટ્રોન પ્રદાન કરે. એટલે છ ડી ટુ એસ પી થ્રી સંકર કક્ષકોમાં, આ છ ડી ટુ એસ પી થ્રી સંકર કક્ષકોમાં, એક બે ત્રણ ચાર પાંચ છ, છ ડી ટુ એસ પી થ્રી સંકર કક્ષકોમાં છ પ્રબળ લિગેન્ડ એમોનિયા તરફથી આવતા ઇલેક્ટ્રોન યુગમાં ગોઠવાશે. તો હવે આ કોણ થઈ ગયો? તો કે CuNH3 6 પ્લસ 3 સંકેત બનાવશે. જ્યાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, જો બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત છે, એટલે ચુંબકીય ચાર્જ માત્ર મ્યુ 0 થશે. યાન કે પ્રતિચુંબકીય છે. કેવો? પ્રતિચુંબકીય થશે, બરાબર છે. ડી ટુ એસ પી સંકળ હોય એટલે આકાર કેવો હોય? તો કે અષ્ટફલકીય. અષ્ટફલકીય આકાર હોય તો હંમેશા બંધકોણ કેટલો જોવા મળે? 90 નો. કયું સંકળ છે? તો કે ડી ટુ એસ પી થ્રી. આકાર અષ્ટફલકીય, બંધકોણ 90 નો. ઓકે, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, એટલે કયો ગુણધર્મ? પ્રતિચુંબકીય. ચલો, પ્રતિચુંબકીય ગુણધર્મ હોય તો ચુંબકીય ચાક માત્રા, ચાક માત્રા મ્યુ બરાબર 0 થશે. હવે આકાર આ રીતે આવશે. ચલો, આ સીઓ અષ્ટફલકીય આકાર તમને જોવા મળશે. જો આ NH3, બીજો NH3, ત્રીજો NH3, ચોથો NH3, પાંચમો NH3 અને છઠ્ઠો NH3, એટલે જોઈ લો ખાસ. ઓકે, આ અષ્ટફલકીય આકાર દો અને બ્રેકેટ કરી અને વીજભાર તમે પ્લસ 3 લખો. ડી ટુ એસ પી થ્રી સંકળ, આકાર અષ્ટફલકીય, બંધકોણ 90 નો, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે પ્રતિચુંબકીય છે, એટલે ચુંબકીય ચાક માત્ર 0, કમ્પ્લીટ. તો આપણે શીખીએ CuNH3 6 પ્લસ 3 માં સરસ મજાનું સંકરણ શીખ્યા. ઓકે, જોઈ લો જરા. હવે માનો કે હું અહીંયા CuF6 લખું, CuF6 માઇનસ 3, માનો કે આ પ્રકારનું છે. બરાબર ને? CuF6 માઇનસ 3 તો હેક્ઝાફ્લોરાઇડ નામ શું થશે? જો હેક્ઝાફ્લોરાઇડ કોબાલ્ટેટ, કેમ? કારણ કે ઋણ આયન છે, સંકેણા ઋણ છે, એટલે ધાતુ આયનના નામને એટ લાગશે, એટલે હેક્ઝાફ્લોરાઇડ ફ્લોરાઇડો કોબાલ્ટેટ 3 આયન. કારણ કે આની 6 ટોટલ, અને 6 અને 3 નો તફાવત 3, એટલે 3 થી, એટલે એમ એલ 6, કાં તો ડી ટુ એસ પી સંકળ જોવા મળે, કાં તો એસપી 3 ડી ટુ. પણ આ એફ ખરી, એફ માઇનસ 1, એ કેવો લિગન્ડ છે? તો કે નિર્બળ લિગન્ડ છે. જોઈ લો ધ્યાન આપો, કેવો લિગન્ડ છે? નિર્બળ લિગન્ડ છે. એફ માઇનસ 1 છે ને, એ નિર્બળ લિગન્ડ છે. નિર્બળ લિગન્ડ હોય તો એસપી 3 ડી ટુ સંકળ જોવા મળે, એસપી 3 ડી ટુ. તો હવે ફેર ગોઠવણીની તમારે જરૂર નહીં પડે. અહીંયા આ સીઓ પ્લસ 3 ની ઇલેક્ટ્રોન લખું, આર્ગોન 3d6 4s0 અને 4p0 અને 4d પણ 0 થશે. તો આ 3d કક્ષક જોયો, 1 2 3, આ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6, રાઈટ? એક 4s કક્ષક ખાલી, 3 4p કક્ષક ખાલી અને 4 5 4d કક્ષક ખાલી. હવે જો sp3 d2 હોય તો 1 4s, 3 4p અને 2 4d કક્ષક, જો આટલે કક્ષકનું સંમિશ્રણ થાય, 1 1 4s, 3 4p, એટલે 4p થાય, 1 4s 3 4p અને 2 4d કક્ષકનું સંમિશ્રણ થાય, અને 1 2 3 4 5 અને 6 છ એસપી 3 d2 સંકર કક્ષકો બને. જે સંકર કક્ષકોમાં નિર્બળ લિગેન એફ
माइनस वन तरफ थी आवता इलेक्ट्रॉन युग्म गोठवाशे गोठवाय छे અને COF6 માઇનસ 3 સંકળ બરાબર આવશે તો ઓ સંકળ ગયું sp3d2 આકાર તો અષ્ટભુજ કે થશે બંધકોણ પણ 90 થશે પણ તમે જો કે અહીંયા ચાર ઇલેક્ટ્રોન અયુગ્મિત છે હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને તો એ અનુચુંબકીય કહેવાય અનુચુંબકીય પણ ચાર ઇલેક્ટ્રોન અયુગ્મિત છે ને કેટલા ચાર એટલે ચુંબકીય ચાક માત્રા છે ને 4.90 તો આપણે શીખ્યા COF6 - 3 માં સંકળ જોયું બંને સંકળ સૌથી વધુ અગત્યના એમ છે 3 માસમાં કે 4 માસમાં પરીક્ષામાં પૂછાય બે વાર લખીને તૈયાર કરી દેજો કે બસ આટલે સુધી રાખો જય સ્વામી